मापणी માટે 18 લાખની લાંચની માંગ કરનાર જમીન માપણી અધિકારી અને રેવન્યુ નાયબ મામલતદારે લાંચની રકમ લેવા માટે મોકલેલા સાગીરી તો એસીબીમાં ઝડપાયા બાદ એસીબીએ બંને અધિકારીઓને પણ ઝડપી પાડ્યા હતા। જમીન માપણી કરવા માટે 18 લાખની લાંચની માંગ જમીન માપણી અધિકારી રીતેશ રાજપરા અને રેવન્યુ નાયબ મામલતદાર જસ્મીન બોધરા દ્વારા કરવામાં આવી હતી, જે પૈકી અડધું પેમેન્ટ મંગળવારે આપવાનું નક્કી થયું હતું। ફરિયાદી પાસેથી આ પેમેન્ટ લેવા માટે બંને અધિકારીઓના સાગરી તો જેમાં રાજેશ સેલરિયા અને ડોલરભાઈ ચકલાસિયા નાનપુરામાં જાહેર રોડ સામે જજીસ કોલોનીના બહાર આવેલ બસ સ્ટેન્ડની સામે લેવા આવ્યા હતા। નાયબ મામલતદાર સાથે ફરિયાદીએ ફોન પર વાત કરીને 9 લાખ રૂપિયા ચૂકવ્યા હતા। જો કે એસીબીએ ટ્રેપ ગોઠવી હોવાથી આરોપીઓ ઝડપાઈ ગયા હતા। હાલ એસીબીએ ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરત સિટી એસીબી પોલીસ સ્ટેશનમાં એક જાગૃત ફરિયાદી આવી અને એમણે ફરિયાદ જાહેર કરેલી હતી કે એમણે એક સુરત શહેર વિસ્તારના વેસુ વિસ્તારમાં જે છે એમાં એક એમની જમીન આવેલી છે અને એ જમીન બાબતે એમના રેવન્યુ વિભાગમાં અને પોલીસ વિભાગમાં અલગ અલગ પ્રકરણો ચાલુ છે અને એ પ્રકરણો બાબતે અને એ જે તકરાર ચાલે છે એ બાબતે એમને જમીનની અમે જે જમીનની માપણી કરાવવાની જરૂરિયાત ઉપસ્થિત થયેલી હતી એટલે આ ફરિયાદીએ ફરિયાદીને ખાનગી વ્યક્તિ ડોલરભાઈ ચકલાસિયા કરી અને એમનો સંપર્ક થયેલો હતો અને ડોલરભાઈ ચકલાસિયાએ ફરિયાદીને એવી વાત કરેલી હતી કે મારે જમીન દફતર વિભાગમાં એક અધિકારી સાથે ઓળખાણ છે તો જમીનની માપણી તમારે હું કરાવી આપીશ પણ એમાં તમારે વ્યવહાર કરવો પડશે એટલે ડોલરભાઈ ચકલાસિયા જોડે આ ફરિયાદીને વાતચીત થઈ એ પછી ડોલરભાઈ ચકલાસિયાએ નાયબ મામલતદાર જે આ કેસના આરોપી નંબર 2 જે છે જસ્મીનભાઈ બોગરા નાયબ મામલતદાર એમની ઓળખાણ કરાવી એટલે એમણે પણ જસ્મીનભાઈ બોગરાએ પણ આ બાબતે પ્રાથમિક ચર્ચા કરી અને એમણે એવું કહ્યું કે વ્યવહાર કરવો પડશે અને જમીન દફતર વિભાગમાં એક અધિકારી છે પરિચિત છે એમને આપણે મળવું પડશે એટલે ફરિયાદીએ પૂછ્યું કે કયા અધિકારી છે તો એમણે કહ્યું કે રાજપરા સાહેબ છે એમને આપણે મળવું પડશે તો એના પછી આ ફરિયાદીને લઈ અને જસ્મીનભાઈ બોગરા જે આરોપી નંબર 2 ડેપ્યુટી મામલતદાર છે એ આરોપી નંબર 1 રીતેશભાઈ રાજપરાની ઓફિસમાં ગયા। રીતેશભાઈ રાજપરા એ જમીન દફતર વિભાગમાં હક વકી અધિકારી તરીકે ફરજ બજાવે છે અને એમને એડિશનલ ચાર્જ ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડના નો પણ વધારાનો ચાર્જ ધરાવે છે તો ત્યાં એમની ઓફિસમાં પણ આ જમીન માપણી બાબતે ચર્ચા થઈ હેતુલક્ષી વાતચીત થઈ અને એમાં 18 લાખ જે લાંચની રકમ આપવાનું નક્કી કરવામાં આવેલું અને એના એમાં એ પણ પછી નક્કી કરવામાં આવેલું રાજપરા જે આરોપી નંબર 1 છે એમને એવું કહ્યું કે વધુ વિગત તમે આ જસ્મીનભાઈ સાથે ચર્ચા કરી લો અને એના પછી જસ્મીનભાઈ પાસે ફરિયાદીએ ચર્ચા કરી અને એમાં એ મુજબ છેલ્લે 18 લાખ નક્કી કરવામાં આવ્યા લાંચની રકમ અને એ 18 લાખ પૈકી 50% રકમ મતલબ 9 લાખ કામ પૂરું થયા કામ ના પહેલા એડવાન્સમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું અને કામ પૂરું થયા પછી બાકીની જે 9 લાખની જે બાકીની રકમ હશે તે પછી આપવામાં એવું નક્કી કરવામાં આવ્યું। એ આધારે સુરત સિટી એસીબીની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈના નેતૃત્વ હેઠળ એક ટ્રેપનું આયોજન કર્યું। ટ્રેપના આયોજન દરમિયાન આરોપી નંબર 3 આરોપી નંબર 2 અને આરોપી નંબર 1 એ ત્રણેય સાથે તો ફરિયાદીનો સંપર્ક હતો પણ ટ્રેપના આયોજન દરમિયાન આરોપી નંબર 2 એવું કહ્યું કે આરોપી નંબર 4 એટલે કે રાજુભાઈ સેલડિયા એમણે પૈસા આપી દેવાનું જણાવ્યું અને જ્યાં ફરિયાદી અને અમારી એસીબીની ટીમ જ્યાં ટ્રેપનું આયોજન જે ગુનાનું જે સ્થળ છે ત્યાં ગઈ એમાં એ જગ્યાએ આરોપી નંબર 3 અને 4 એટલે ડોલરભાઈ ચકલાસિયા અને રાજુભાઈ સેલડિયા એ બંને લાંચની રકમ લેવા માટે આવ્યા અને એમને લાંચની રકમ સ્વીકારી એ રેડ મિલેટ બંને પકડાવી છે। પછી અમારી એસીબીની ટીમ જે છે એ બંને બીજા આરોપી નંબર 1 અને આરોપી નંબર 2 પણ તપાસના કામે લઈ આવી અને ચારેય આરોપીઓ વિરુદ્ધમાં સુરત સિટી એસીબી પોલીસ સ્ટેશનમાં પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ હાલમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોલંકી સુરત ગ્રામીણ એસીબી પોલીસ સ્ટેશનમાં કરી રહ્યો છે। હાલમાં ચારે આરોપીઓ અમે ડિટેન કરેલા છે એમની કોરોના રિપોર્ટ માટેની કાર્યવાહી કરવામાં આવેલી છે અને કોરોના રિપોર્ટ જે પ્રમાણે આવે નેગેટિવ કે પોઝિટિવ એ પ્રમાણે અમે આગળની કાર્યવાહી એસીબીની ઓફિસથી 200 મીટરના અંતરમાં આરોપીઓએ લાંચ લેવાની હિંમત કરી હતી। સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ એસીબી દ્વારા છેલ્લા 6 વર્ષમાં 5 લાખથી વધુની રોકડની લાંચ 9 લાખ રોકડા સાથે આરોપીને રંગે હાથે પકડી લેવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત।